ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. એક સમય હતો જ્યારે અમેરિકા બ્રિટનનું ગુલામ હતું અને બ્રિટિશરોએ અમેરિકા જે ચા મોકલતા હતા, પાછી ચા મોકલવાનું પણ કોન્ટ્રાક્ટ એમની જ પાસે, ચા પણ ઇંગ્લેન્ડથી જ મોકલે, એ જ ચા અમેરિકનોએ પીવાની, અને એની પર અમેરિકાના જે વહીવટી અધિકારીઓ હતા એમણે ચાની ઉપર થોડોક વેરો વધાર્યો એટલે ચા મોંઘી થઈ. આટલી નાની વાતમાંથી અમેરિકાના બોસ્ટન બંદર પર જે ચાની સ્ટીમરો આવીને ઊભી હતી એને અમેરિકનોએ લૂંટી લીધી અને ઇતિહાસમાં એનું નામ પડ્યું બોસ્ટન ટી પાર્ટી. અને આ બોસ્ટન ટી પાર્ટીને કારણે અમેરિકા બ્રિટનથી આઝાદ થઈ ગયું, સ્વતંત્રતાની ચળવળ થઈ ગઈ. ચાના ટેક્સમાં થયેલા વધારાને કારણે અમેરિકા આઝાદ થયું. મને એમ લાગે છે કે ઇતિહાસ ભારતમાં પણ કંઈક આવું કરવા જઈ રહ્યો છે. જે બે ચાર મહિને ભારત સરકાર બેફામ રીતે પેટ્રોલના ભાવ પર 2 રૂપિયા 3 રૂપિયાના વધારા જીકે રાખે છે, 2011માં 4 વાર ભાવ વધારો થયો અને 15/5/2011ના રોજ જ 3 રૂપિયા ભાવ વધ્યો. તો 4 મહિનાની હજુ તો અવધિ પૂરી નથી થઈ અને ત્યાં ફરી એકવાર બીજો 3 રૂપિયાનો ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે. મને એમ લાગે છે કે એક દિવસ આવો પેટ્રોલનો ભાવ વધારો સરકાર કરવા જશે મૂર્ખતાપૂર્ણ રીતે અને લોકો રોડ ઉપર આવી જશે, વાહનો થંભાવી દેશે, આખું દેશ સ્ટેન્ડ સ્ટીલ થઈ જશે, લોકો આખા દેશમાં લોકો વાહનોને આવવા જવા નહીં દે, હલવા નહીં દે અને સરકારને ફરજ પાડશે કે અમને 25 રૂપિયા લીટર પેટ્રોલ આપો, જે આપી શકે એમ છે. આ 71 રૂપિયાનું જે પેટ્રોલ થયું છે એમાં સરકારના વેરા 50 રૂપિયા છે, એટલે સરકારને વેરા ઘટાડવા નથી, પેટ્રોલના ભાવ ઘટાડવા નથી અને જેટલા રૂપિયાની ઈચ્છા થાય એ પ્રમાણે ભાવ વધારી રહી છે. એટલે એક દિવસ આ પેટ્રોલનો ભાવ વધારો આ દેશમાં તોફાનો કરાવશે એમ કહેતા મને જરા સંકોચ થતો નથી. સરકાર શું કરવા બેઠી છે સમજાતું નથી. 15/5/2011ના રોજ જ્યારે 3 રૂપિયાનો ભાવ વધારો થયો ત્યારે મેં જે સીધી વાત કરી છે, સંજોગો એના એ છે, ભાવ વધારો એનો એ છે, પરિસ્થિતિ એની એ છે. આજે આપણે 2011 15/5/2011ના રોજ મેં જે સીધી વાત કરી હતી એને આપણે ફરી નિહાળીએ અને તમે જુઓ કે 4 મહિનામાં કશું બદલાય વગર ફરી એકવાર સરકારે આ ભાવ વધારો કર્યો છે. આવો આપણે જોઈએ 15/5/2011ની સીધી વાત. ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. આજે દુઃખી દુઃખી થવાનો વારો આવ્યો છે. આપણે કોંગ્રેસને ટીએમસીને બંગાળમાં વિજય મળી ગયો છે, કેરાલામાં કોંગ્રેસની સરકાર ફરી થઈ ગઈ છે, આસામમાં પણ એમની સરકાર ફરી થઈ ગઈ છે, 3જી વારની થઈ ગઈ છે. એટલે કોંગ્રેસે નક્કી કર્યું કે જે જનતાએ અમને આટલા બધા 3 રાજ્યોમાં ફરી સત્તા પર બેસાડ્યા છે તો લાવો આપણે એમને કંઈક ભેટ આપીએ, ઇનામ આપીએ. એટલે આપણને 5 રૂપિયા લીટરે પેટ્રોલનો ભાવ વધારો કર્યો. મજાની વાત એ છે કે દિલ્હીમાં 63 રૂપિયા લીટર પેટ્રોલ છે અને આખા ભારતને જે પેટ્રોલ પૂરું પાડે છે એ આપણો વિસ્તાર છે, વડોદરા, ભરૂચ અને ગુજરાતનો આ દક્ષિણ ગુજરાત પ્રદેશ છે. આપણે ત્યાં પેટ્રોલનો ભાવ 66 રૂપિયા છે. એટલે દિલ્હીમાં નવો ભાવ 63 રૂપિયા થયો અને વડોદરામાં નવો ભાવ 66 રૂપિયાની પણ ઉપર ગયો છે. એટલે આપણે દિલ્હી કરતાં વડોદરાવાસીઓ, જ્યાં ભારતની સૌથી મોટી રિફાઇનરી છે
અને સૌથી વધારે પેટ્રોલિયમ આપણા વડોદરા વિસ્તારમાં અંકલેશ્વરમાં ને બધે નીકળે છે. ઓએનજીસીનું હેડક્વાર્ટર પણ વડોદરા છે, ભલે એને એની હેડ ઓફિસ દેહરાદૂન રાખવામાં આવી હોય, જ્યાંથી એક ટીપુ ઓઇલ નથી નીકળતું, એક ટીપુ પેટ્રોલિયમ નથી નીકળતું. એટલે ઓએનજીસીની હેડ ઓફિસ દેહરાદૂનમાં રાખીને ઓએનજીસીની જે આવક છે એના પરનો બધો વેરો, એની આવક ગુજરાતમાંથી છે, થોડી ઘણી આસામમાંથી છે, પણ આસામ અને ગુજરાત સિવાય ઓએનજીસીની આવક ભારતમાં ક્યાંયથી પણ નથી. બહુ થોડા રાજ્યોમાં થોડું થોડું પેટ્રોલિયમ નીકળે છે, પણ દેહરાદૂન એ ઓફિસ રાખીને એની આવક ઉત્તર પ્રદેશમાં લઈ જવાય છે, હવે એને ઉત્તરાખંડમાં લઈ જવાય છે. તો આ બધા અન્યાય આપણે સહન કરતા આવ્યા છે, અને હવે પેટ્રોલના એક લીટરના ભાવમાં આપણે આજે 5 રૂપિયાનો વધારો જોઈ રહ્યા છે. મજાની વાત એ છે કે આપણા કરતા ગરીબ પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ ઓછા છે, આપણા કરતા પાકિસ્તાનમાં પેટ્રોલિયમ ઓછું નીકળે છે, નહિવત નીકળે છે, અથવા એની રિફાઇન કરવાની તો કોઈ તાકાત જ નથી. પાકિસ્તાનમાં કોઈ રિફાઇનરી નથી, એક પણ રિફાઇનરી વગરના પાકિસ્તાનમાં આપણા કરતા પેટ્રોલના ભાવ 15 રૂપિયા જેટલા ઓછા છે, અને આપણે ત્યાં પેટ્રોલનો આ અધધ ભાવ 66 રૂપિયા લીટર પેટ્રોલ નો આપણે જોઈ રહ્યા છે. હું જ્યારે 1974માં કોલેજમાં ભણતો હતો ત્યારે પેટ્રોલનો ભાવ 5 રૂપિયા લીટર હતો. અમે સ્કૂટરમાં એક સાથે 5 લીટર પેટ્રોલ પુરાવતા હતા, 25 રૂપિયાનું પેટ્રોલ પુરાવતા હતા. ત્યારે ઘણી બધી ગાડીઓમાં પણ 5 લીટરથી વધારે પેટ્રોલ કોઈ પુરાવતું નહીં, પણ આજે આ ભાવ 66 રૂપિયા લીટર થઈ ગયો છે. અને દિલ્હીમાં આપણા કરતાં સસ્તું કેવી રીતે મળે એવો સવાલ પણ ગુજરાતવાસીઓએ પોતાની જાતને પૂછવો જોઈએ. વડોદરાથી પેટ્રોલ ટ્રેન મારફતે દિલ્હી પહોંચે છે તો એની પર વડોદરા કરતાં 3 રૂપિયા 4 રૂપિયા લીટરે વધારે હોવા જોઈએ. એટલે વડોદરામાં જો 66 રૂપિયાને સમથિંગ ભાવ હોય, 66 રૂપિયાને 79 પૈસા, એટલે સમજો કે 67 રૂપિયા ભાવ છે, અને દિલ્હીમાં 63 રૂપિયા ભાવ છે, એટલે 4 રૂપિયા ઓછા છે. હવે આ કયું અર્થકારણ છે એ જરા સમજવા જેવું છે. કોલસો બિહારમાંથી નીકળે છે, સૌથી વધારે કોલસો બિહાર માંથી નીકળે છે. કોલસાનો ભાવ સરકારે એવી રીતે ફિક્સ કર્યો છે કે ધનબાદની અથવા બિહારની જે કોઈ ખાણમાંથી કોલસો નીકળે એનો ભાવ ખાણમાંથી નીકળે ત્યારે નક્કી કરી દેવામાં આવ્યો છે. એટલે બિહારમાં સૌથી સસ્તો કોલસો છે. બિહારથી ગુજરાતમાં આવતા એના ભાવ એના કિલોમીટર પ્રમાણે વધતા જાય છે. બિહારથી નીકળેલો કોલસો છેક રામેશ્વર પહોંચે છે તો ગુજરાત કરતાં ત્યાં કિલો દીઠ ભાવ વધારે છે, કારણ કે બિહારના એક્સ પ્રોડક્શન જ્યાં એનું ઉત્પાદન થાય છે ત્યાંથી એનો ભાવ ગણાય છે. એટલે જેટલા કિલોમીટર કોલસો વધારે મુસાફરી કરે એટલા કિલોમીટર પર એનો ભાવ વધતો જાય, એટલે સ્વાભાવિક રીતે વડોદરા કરતાં રામેશ્વરમાં કોલસો મોંઘો છે. બિહારીઓ સૌથી સસ્તા ભાવે કોલસા વાપરે છે, પણ પેટ્રોલ માટે હવે બે ઊર્જાના સ્ત્રોત્ર છે. પેટ્રોલ પણ ઊર્જા આપે છે, દહનનું કામ કરે છે, એ જ કામ કોલસો કરે છે. પણ જુઓ હોશિયારી, સૌથી વધારે પેટ્રોલિયમ પ્રોડક્ટ આસામ અને ગુજરાતમાંથી નીકળે છે, એનો એક્સ ફેક્ટરી ભાવ નક્કી નથી થતો, રિફાઇનરીમાંથી નીકળે એ ભાવ નક્કી નથી થતો. એનું આખા દેશમાં જે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો આવે છે, એટલે વડોદરાથી નીકળેલું પેટ્રોલ ચાહે રામેશ્વર જાય, ચાહે કાશ્મીર જાય, ચાહે દિલ્હી જાય, એનો કુલ એવરેજ ખર્ચો ગણી લઈને એ પેટ્રોલના ઉત્પાદનમાં ગણી લેવામાં આવે છે. એટલે વડોદરાવાસીને જે ભાવે પેટ્રોલ મળે છે એ જ ભાવે પેટ્રોલ રામેશ્વર મળે, એ જ ભાવે પેટ્રોલ કાશ્મીરમાં મળે અને દિલ્હીમાં મળે. એટલે જે વસ્તુ ગુજરાતમાં સૌથી વધારે ઉત્પન્ન થાય છે એના ભાવ
ગુજરાત વાસીઓએ વધારે ચૂકવવાના. કોલસો બિહારમાં વધારે પેદા થાય છે તો બિહાર વાળાને કોલસો સસ્તો મળે, પણ પેટ્રોલ ગુજરાતમાં વધારે નીકળે છે તો એનો આખા ભારતના ટ્રાન્સપોર્ટેશનનો જે ખર્ચો છે એ ગુજરાત વાળાએ પણ ઉપાડવાનો. એટલે વડોદરાની રિફાઇનરીમાંથી કાશ્મીર, કન્યાકુમારી કે દિલ્હી જે પેટ્રોલ મોકલવાનો ખર્ચો થાય એમાં વડોદરા વાળાએ પણ ભાડો આપવાનો. એટલે આખા ભારતના પેટ્રોલિયમના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ એવરેજ પેટ્રોલ ઉપર ચડાવી દેવાનો લીટરે. એટલે ગુજરાત વાળાને સસ્તું પેટ્રોલ ના મળે. બિહારમાં કોલસો નીકળે તો બિહાર વાળાને કોલસો સસ્તો મળે, પણ ભારતમાં ગુજરાતની અંદર પેટ્રોલ વધારે નીકળે તો વડોદરા વાળાને, ગુજરાત વાળાને પેટ્રોલ સસ્તું ન મળે, એને બિહારના, યુપીના, રાજસ્થાનના ભાવે જ પેટ્રોલ મળે. હવે એની ઉપર વધારે વિડંબના એ છે કે ગુજરાતની ભાજપની સરકાર જે મોંઘવારી સામે આંદોલનો કરે છે, મારી પર SMS આવે છે વડોદરા ભાજપના પ્રમુખ ભરતભાઈના કે આ દિવસે અમે ગાંધીનગર ગૃહ પર મોંઘવારી વિરુદ્ધ આંદોલન કરવાના છીએ, તમે આવજો. એ ભાજપના રાજમાં દિલ્હી કરતા આપણે 4 રૂપિયા વધારાનો ટેક્સ ગુજરાત સરકારને ચૂકવીએ છે. મજાની વાત સમજો કે 66 રૂપિયા જે પેટ્રોલના ચૂકવીએ છે એમાં 26 રૂપિયા જ પેટ્રોલનો ભાવ છે. 40 રૂપિયા તો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર આપણી પર વેરો લે છે. 1 લિટર પેટ્રોલ વાપરીએ ત્યારે એની પર આપણે 40 રૂપિયાની આજુબાજુનો વેરો ચૂકવીએ છીએ, 26 રૂપિયા આપણે પેટ્રોલનો ભાવ ચૂકવીએ છીએ. અને આ પેટ્રોલ ની જે કંપનીઓ છે હિન્દુસ્તાન પેટ્રોલિયમ ને બધી, એ અબજો ખરવો રૂપિયા નફો કરે છે, પણ એમના નફામાં નુકસાન ન થાય અને એ ભારતની શ્રેષ્ઠ નફો કરતી કંપની બની રહે એના માટે એ આપણી પાસેથી આ ભાવ વધારા વસૂલ કરે છે. એટલે 66 રૂપિયામાંથી 40 રૂપિયાની કેન્દ્ર સરકારની અને ગુજરાત સરકારની લૂંટ છે. એમાં ગુજરાત સરકાર, ભાજપની ગુજરાત સરકાર, ભાજપ કે જે આખા દેશમાં મોંઘવારી વિરુદ્ધ આંદોલનો કરે છે, એ ભાજપે આખા ભારતમાં પેટ્રોલ ઉપર સૌથી વધારે વેરો નાખ્યો છે. એટલે ભારતમાં ગુજરાત જેટલું મોંઘું પેટ્રોલ બીજે ક્યાંય વેચાતું નથી. મહારાષ્ટ્ર અને રાજસ્થાન કે જ્યાં પેટ્રોલનું ઉત્પાદન નથી એ રાજ્યોમાં આપણા કરતાં સસ્તું પેટ્રોલ છે, ડીઝલ આપણા કરતાં સસ્તું છે. એટલે ગુજરાત સરકારની પણ આ 66 રૂપિયામાં લૂંટફાટ સામેલ છે. એટલે આપણે લૂંટાઈ રહ્યા છે, આપણા ગજવામાંથી પૈસા કાઢતા કાઢે સરકાર. ત્યાં સુધી તો આપણને કોઈ વાંધો નહોતો કે આપણા ગજવામાં 1000 રૂપિયા છે, સરકારે 100 રૂપિયા લીધા, 200 રૂપિયા લીધા, 300 રૂપિયા લીધા. આપણે નાગરિક છીએ, આપણે સરકારને રૂપિયા આપવા, વેરા ચૂકવવા બંધાયેલા છે. પણ હવે આ જે નાલાયક સરકારો છે એ આપણા ગજવામાંથી રૂપિયા કાઢીને સંતોષ નથી માનતી, એમને આપણા કપડાં કાઢી લેવા છે, એમણે દરેક વસ્તુ મોખી રાખવી છે. કઈ કારણ વગર કોઈ એવી મોટી ક્રાંતિ થઈ ગઈ નથી ગુજરાતમાં, મકાનોની એવી કોઈ અછત થઈ ગઈ નથી. જે ફ્લેટો 3 લાખમાં વેચાતા હતા એ આજે 25 લાખમાં વેચાય છે. કારણ કે સરકારે વેરો લેવા માટે, સરકારે એની પર ડ્યુટી લેવા માટે એ મકાનની કિંમત 25 લાખ નક્કી કરી દીધી. હવે વેચનારો એવું સમજે છે કે સરકાર જ્યારે કહે છે કે આ મકાન 25 લાખનું છે ત્યારે આ મકાન 25 લાખનું હોવું જ જોઈએ, મને 25 લાખ મળવા જ જોઈએ. પણ સરકારની લૂંટ છે અને વગર કારણે જે ભાવ બજારમાં નથી એ ભાવ નક્કી કરીને સરકાર આપણી પાસે સ્ટેમ્પ ડ્યુટી લે છે, અને પછી એ સ્ટેમ્પ ડ્યુટી લે છે માટે આપણે એને એ ભાવ ઠેરવી દીધો છે. એટલે મકાનો અસહ્ય ભાવ વધારા થઈ ગયા, સામાન્ય માણસ માટે મકાન અઘરા થઈ ગયા. સામાન્ય માણસ માટે શાકભાજી હમણાં કંઈક નસીબ સારા છે કે શાકભાજી સોંગી થઈ છે, પણ આપણને કઠોળ મોંઘા કરી દીધા, 80 રૂપિયા કિલો કઠોળ કરી દીધા. હવે તમે શહેરની અંદર સારી બસ સર્વિસ નથી ચલાવતા,
તમે શહેરની અંદર સારી ટ્રેનની વ્યવસ્થા નથી કરી, તમે રસ્તા સાવ ભંગાર ઠચર જેવા રાખ્યા છે. એટલે અમારા માટે ઘરેથી નીકળીને ઓફિસ જવા માટે પોતાનું વાહન રાખવું ફરજિયાત કરી દીધું છે. તમે અમદાવાદ જેવી કે મુંબઈ જેવી બસ સર્વિસ આપો તો કોણ વડોદરા વાળો, કયો સુરત વાળો, કયો ભરૂચ વાળો પોતાના વાહનમાં ઓફિસ જવા માંગે છે? મને એમ થાય કે જો સારી બસ સર્વિસ હોય, દર 10-15 મિનિટે બસ આવતી હોય તો હું બસમાં જ મુસાફરી કરું. કારણ કે એ જે બસમાં મુસાફરી 15-20 મિનિટ અડધો કલાક કરું, એ દરમિયાન હું છાપું વાંચી કાઢું, હું પુસ્તક વાંચી કાઢું, હું કંઈક વિચારી શકું. પણ આ તો મારે મારું સ્કૂટર ચલાવીને મારી ઓફિસ આવવું પડે છે અને ફરજિયાત આવવું પડે છે, કારણ કે આ નાલાયક સરકારો પબ્લિક ટ્રાન્સપોર્ટ જેવું તો કંઈ સમજી જ નથી. વડોદરામાં વિટકોસને કોન્ટ્રાક્ટ આપી દીધો, કોર્પોરેશન નથી ચલાવતું, અને વિટકોસ જ્યાં નફો થાય છે ત્યાં બસ મોકલે છે, નુકસાન થાય છે ત્યાં બસ મોકલતી નથી. અને હમણાં એસટી વાળાએ ફરિયાદ કરી છે કે જે રૂટ પર એને બસ નથી દોડાવવાની ત્યાં પણ એ બસ દોડાવી રહી છે, કારણ કે એમાં એમને રૂપિયા છે. એટલે બધું સરકાર પ્રાઇવેટ હાથોમાં સોંપી રહી છે, પ્રાઇવેટ કંપનીઓ નફો કરે, એમાં ભાજપને કોંગ્રેસને ભાગ આપે, મેયરોને મુખ્યમંત્રીઓને ભાગ આપે અને જનતા લૂંટાય, પીસાય, જનતા મરી જાય. એમને કોઈ નિસ્બત નથી, એમને નિસ્બત છે દરેક વસ્તુમાંથી નફો કમાવાની. આજે એક વેપારી કહેતા હતા ડિલક્સ 4 રસ્તા પર કે હું 12 વર્ષથી આ દુકાન લઈને બેઠો છું, અહીં કોર્પોરેશન વાળા આ 30 ફૂટના રોડ ઉપર ક્યારે ડામર છાંટવા નથી આવ્યા અને હવે 40 મીટરના રોડ ને 60 મીટરના રોડ કરી રહ્યા છે. જે રોડ છે, જે રસ્તા છે, જે ગલીઓ છે, એમાં તમે ડામર નથી છાંટી શકતા અને ચારે બાજુ મોટા રોડ બનાવી રહ્યા છો, કારણ કે તમને રોડ મેન્ટેન કરવામાં કોઈ રસ છે નહીં. એમાં શું આવક થાય? નવા રોડ બનાવો, ભલે લોકોના ઘર તોડી નાખો, લોકોને બે ઘર કરી નાખો, પણ નવા રોડ બનાવો તો કોન્ટ્રાક્ટર પાસેથી ખૂબ મોટી રકમ પક્ષ જે સત્તા પર બેઠો છે એ મેળવે છે અને એમાં કોઈ ડિફેમેશન કરી શકે એમ નથી. કોઈ પક્ષ એમ કહી શકે એમ નથી કે હું અમે આમાંથી પૈસા લેતા નથી. ખુલ્લે આમ પૈસા લેવાય છે, ટેન્ડરોમાં પૈસા લેવાય છે. ગઈકાલે રેલવે વાળા એક ભાઈ કહેતા હતા કે હવે રેલવેમાં કોઈ પણ વ્યવહાર કરવો હોય, કશું બી સપ્લાય કરવું હોય તો મિનિમમ 10% તો નક્કી છે, અને પછી વધારાના લેવાના હોય તો રેલવેના કાગળ પર. એ ભાઈ એમ કહેતા હતા કે રેલવેની છાપેલા પેડ ઉપર ઓફિસરો લખી આપે છે કે મને આવું 70,000 રૂપિયાનું આટલે આટલા ઇન્ગ્રેડિયન્ટ એના વાળું. હવે હું આ ન્યૂઝ ચેનલ ચલાવું છું એમાં 30-35 હજારના કોમ્પ્યુટરથી કામ ચાલે છે, પણ એમને 70,000 રૂપિયા વાળું કોમ્પ્યુટર જોઈએ છે. અને એ કોન્ટ્રાક્ટરને મને બતાડી એમને ચિઠ્ઠી, એ અધિકારીએ રેલવેના પેડ ઉપર લખીને, રેલવેના છાપેલા કાગળ પર લખીને આપ્યું કે આ 70,000નું તું મને કોમ્પ્યુટર મોકલાવજે, કારણ કે એણે રેલવેમાં એક સપ્લાય કર્યો છે. ખુલ્લે આમ લૂંટ છે. તમને રેલવેમાં રિઝર્વેશન નથી મળતા, 3 મહિના પહેલાં રિઝર્વેશન શરૂ થાય છે. અમે 8 ને 5 મારા એક મિત્રના પુત્રના લગ્ન હતા, અમારે જોધપુર જાનમાં જવાનું હતું, 40 ટિકિટ જવાની, 40 ટિકિટ આવવાની, તો 40 ટિકિટ સેકન્ડ એસીની અમે 8 ને 10 બુક, 8 વાગે તો અમે એને કોમ્પ્યુટર પર મૂકી દીધી હતી એક એજન્ટ મારફતે. તો વડોદરાથી જોધપુરનો 20 ટિકિટનો કોટા હતો, એમાં એક પણ કોટા અમારા હાથ નહીં લાગ્યો 8 વાગે ખુલતાની સાથે. તો આ શું જાદુ કરી છે? હજુ તો કોમ્પ્યુટર ખુલે 8 વાગે અમે મૂકી દીધી છે. અમારે બોમ્બેથી જોધપુરની ટિકિટ લેવી પડી, તો એ 20 ટિકિટ જતી ક્યાં રહી? તમે એમ ન માનશો, બધા એમ કહે છે કે કોમ્પ્યુટરાઇઝ થવાથી ભ્રષ્ટાચાર ઓછો થઈ જાય છે. અરે તમે આજે અત્યારે 8 વાગે જુઓ છો કે આખો કોટા પૂરો થઈ ગયો અને 12 વાગે તમને એજન્ટો, રેલવેના ક્લાર્કો તમારા નામ જોગ એ જ ટિકિટો કાઢી આપે છે. એટલે તમારે લૂંટાવવાનું, બધે લૂંટાવવાનું. સરકાર લૂંટ ચલાવે, સરકારી અધિકારીઓ લૂંટ ચલાવે, પોલીસ અધિકારીઓ લૂંટ ચલાવે. લોકો ડરે છે ફરિયાદ લખાવવા જવા માટે, લોકો ડરે છે, કે છે કે વકીલ ભાઈ તમે જોડે આવો,
જીતુભાઈ તમે મને અહીં ફોન કરી દો, મારી ફરિયાદ લે, ફરિયાદની પાસે પૈસા ઠોકી લો છો તમે. અમારા ગજવામાંથી સરકાર રૂપિયા કાઢતી હતી, અધિકારીઓ રૂપિયા કાઢતી હતી, ત્યારે અમે બહુ દુઃખી નહોતા, પણ હવે તમે અમારા કપડાં કાઢી લેવા માંડ્યા છો. ભ્રષ્ટાચાર વિરુદ્ધ અન્ના સાહેબ આંદોલન કરે છે, 15 દાડા સુધી આખા દેશમાં જાણે ભ્રષ્ટાચાર દૂર થઈ જશે એવી બધાની હવા ઊભી થઈ, પણ ક્યાં દૂર થઈ રહ્યો છે? રેલવેની કોઈ ટિકિટ લઈ બતાડો. મુખ્યમંત્રીના ફંક્શન માટે 800-800 બસો રેલવે બસવાળા એસટી વાળા ગુજરાતની જનતાની સેવા છીનવી લઈને 800 બસો એક વાર નહીં, બે વાર નહીં, 800 વાર મુખ્યમંત્રીની સેવામાં મોકલે છે. કોઈ જોનારું નથી, મુખ્યમંત્રીને બી કોઈ શરમ નથી, ભાજપને કોઈ શરમ નથી કે અમે જનતાની બસ છીનવી લઈને આ રીતે મુખ્યમંત્રીના ભંક્ષણો સફળ કરી રહ્યા છે. તમે ભાડાની બસ રાખો ને, તમે ખાનગી બસો ભાડે લો ને, પણ કોઈ કહેનારું નથી. નફટ સરકારો છે, વિરોધ પક્ષો પણ ખાલી છાપામાં નિવેદન કરીને રોકાઈ જાય છે. હવે અમારા કપડા તમે કાઢી લો છો ત્યારે આક્રોશ પેદા થાય છે, દિલમાંથી એક ચીખ નીકળે છે, ક્યાં ક્યારે રોકાશે? તમે આંતરરાષ્ટ્રીય પેટ્રોલિયમના ભાવ, ક્રૂડ ઓઇલના ભાવ પ્રમાણે પૈસા વસૂલો છો. સાહેબો જવાબ તો આપો કે દેશમાં પણ કરોડો ખરવો લીટર પેટ્રોલ ડીઝલ નીકળે છે, પેટ્રોલિયમ નીકળે છે, તમે એને પણ ભારતમાં જે પેટ્રોલિયમ નીકળે છે એને આ પરદેશથી મંગાવેલા પેટ્રોલિયમમાં ઉમેરીને આપો છો, એ પેટ્રોલિયમ પણ તમે અમને 66 રૂપિયે વળગાડો છો, ઇન્ટરનેશનલ ભાવથી વળગાડો છો. ભારતનું જે પોતે કાઢેલું પેટ્રોલિયમ છે એ શું ભાવે કાઢો છો ને શું ભાવે વેચો છો એનો હિસાબ કોઈ દિવસ તો પાર્લામેન્ટમાં ભાજપ માગે, વિરોધ પક્ષો માગે, કોમ્યુનિસ્ટો માગે, પાર્લામેન્ટમાં આવી કોઈ ચર્ચા નથી થતી કે આ ભારતનું 1000 લિટર પેટ્રોલ, શુદ્ધ આપણી રિફાઇનરીઓએ કરેલું પેટ્રોલ પણ શું આપણને 66 રૂપિયે પડે છે? અને કેવી લૂંટ છે! એક બાજુ બધી જ સરકારી કંપનીઓના પંપ છે મોટા ભાગે, અત્યારે પણ પેટ્રોલની અછત છે, કરોડો 1000 રૂપિયાના વિદેશી નાણાના ખર્ચે આપણે પેટ્રોલ મંગાવીએ છીએ, લોકો લાઈનો લગાડીને જે ભાવે આપો છો એ ભાવે પેટ્રોલ લઈ રહ્યા છે, ત્યારે આ નાલાયક કંપનીઓ, પેટ્રોલિયમ કંપનીઓ લાખ 1.5 લાખ રૂપિયાના પગાર ચૂકવીને સેલ્સ મેનેજરો રાખે છે. હવે મને સમજાવો કે આઈપીબી કે હિન્દુસ્તાન પેટ્રોલિયમને સેલ્સ મેનેજરો સેના માટે રાખવા પડે? દવાની કંપનીને હજારો ડોક્ટરોને દવા લખે એ માટે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ રાખવા પડે, સમજાવવા પડે, ભેટો આપવી પડે, ઇનામો આપવા પડે, પણ આ હિન્દુસ્તાન પેટ્રોલિયમ 1.5 લાખ રૂપિયાના પગારે સેલ્સ મેનો રાખે છે અને સેલ્સ મેનેજરોને 5 લાખ રૂપિયા પગાર આપે છે, સેના માટે આપે છે? એમણે શું વેચવાનું છે? કોઈ મને સમજાવે કે એમણે કશું વેચવાનું છે, કોઈને કશું આપવાનું છે? ના, એમની વાત, આ જે પેટ્રોલ પંપના માલિકો છે તો એડવાન્સમાં ડિપોઝિટો આપે છે અને પછી એડવાન્સ ડીડી જમા કરાવે છે ત્યારે એમને તે પેટ્રોલ જાય છે. તો પછી આ કરોડો રૂપિયાના પગાર સેલ્સમેનોને સેના માટે ચૂકવો છો ભાઈ? આ 66 રૂપિયા જે વડોદરા વાસી ચૂકવે છે એમાં 1 રૂપિયો, મિનિમમ 1 રૂપિયો ખાલી આ સેલ્સ મેનેજરોના નામે આપણે ચૂકવીએ છીએ, જેની કોઈ જરૂર નથી. કોઈ સ્કેરસિટી વાળી વસ્તુ વેચવા માટે મેનેજરો રાખવા પડે, અને હજારોની સંખ્યામાં આ મેનેજરો પેટ્રોલ પંપના માલિકોને જોડે સાંઠગાંઠ કરીને લાખો રૂપિયા બીજા ઉતારે છે, પેટ્રોલિયમ કંપનીઓને નુકસાન કરાવવાનો ધંધો છે એ ભેળસેળ કરતા શીખવે છે. નવો સવો તમે પેટ્રોલ પંપ નાખો, તમને ભેળસેળ કરતા ના આવડતી હોય તો તમને આ કંપનીના સેલ્સ મેનેજરો સેલ્સ મેનો આવીને શીખવાડે છે કે કેવી રીતે ભેળસેળ કરશો. કોઈએ પીઆઈએલ કરવી જોઈએ કે આ બધી કંપનીઓના લાખો રૂપિયાના સેલ્સ મેનેજરો એક્ઝિક્યુટિવો સેના માટે છે, જે કામ બિલકુલ ક્લાર્ક કરી રહ્યો છે. તમે પેટ્રોલ પંપના માલિકે ડીડી જમા કર્યું ને તમે પેટ્રોલની ટેન્કર રવાના કરી, પણ આ
બધે જ ભ્રષ્ટાચાર છે સરકારી અધિકારીઓના, પેટ્રોલિયમ કંપનીઓના સગાવાલાઓને ઠેકાણે પાડવાની આ પોસ્ટો છે અને આપણે લૂંટાઈ રહ્યા છે. હવે જાગીએ ભ્રષ્ટાચાર સામે પણ જાગીએ અને આ સરકારી લૂંટ સામે પણ જાગીએ અને કોર્ટોમાં પડકારીએ, રોડ ઉપર આવીને પડકારીએ. પણ હવે આ લૂંટ જો આપણે નહીં અટકાવીએ તો આપણે જે લંગોટ છેલ્લી છે પણ આ સરકાર લઈ લેશે. અને એમાં યાદ રહે કે ભાજપ લંગોટ કાઢી લેશે તો કોંગ્રેસ એમાં સાથીદાર છે, અને કોંગ્રેસ કાઢી રહી છે તો ભાજપ એમનો ભાગીદાર છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.